આ સાથે હવે વિસ્તારથી સમાચાર જોઈશું. હવે વાત કરીશું આંદોલન ખતમ વિશે. તો પાસના નેતા અલ્પેશ કથરિયાની જલમુક્તિ માટે રાજકોટમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ અનામત આંદોલન અંગે છે નરેશ પટેલે મહત્વનું નિવેદન આપતા, એક સમયે અનામત આંદોલન હતું પરંતુ હવે તેનું કોઈ જ અસ્તિત્વ નથી, જો કે આ બાબતે પાટીદાર નેતાઓમાં વિરોધાભાસ અહીં સામે આવ્યો હતો. શું અનામત આંદોલન રાજકીય સ્વાર્થ માટે હતું? શું પાટીદાર અનામત આંદોલન પૂર્ણ થઈ ચૂક્યું છે? અનામત આંદોલન અંગે પાસ નેતાઓમાં વિરોધાભાસ. પાટીદારોને અનામત અપાવવા માટે ગુજરાતમાં 6 જુલાઈ 2015 થી આંદોલન તો શરૂ થયું હતું, જો કે હવે તે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત ખુદ પાટીદાર અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે કરી છે. સ્વાભાવિક રીતે નહીં, બિલકુલ. એ તો 10% અનામત આપ્યા પછી આંદોલન ન જ થાય, અને એ પછી આંદોલન થાય ને અમે કરીએ તો એને રાજનીતિ કહેવાય. પછી કોઈક સવાલ કરે તો એનો જવાબ આપતા કદાચ અમે અચકાઈ જઈએ. એટલા માટે સ્વાભાવિક રીતે 10% અનામત આપ્યા પછી અનામત આંદોલન ચલાવવું એ સ્વાર્થીની રાજનીતિ અમને નથી આવડતી. 25 ઓગસ્ટ 2015 માં જીએમડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલની આગેવાનીમાં જંગી સભા થઈ લાખોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા. સાંજના સમયે હાર્દિકના ભાષણ પછી સમગ્ર રાજ્યમાં હિંસા ફાટી નીકળી, ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યા, જેમાં 14 જેટલા પાટીદાર યુવાનોના મોત થયા. લાંબી લડત પછી આખરે કેન્દ્ર સરકારે ગરીબ સવર્ણ જાતિના લોકો માટે 10% અનામત આપવાની જાહેરાત કરી. ત્યાર પછી એક એમ પાટીદાર દેતા ભાજપમાં અને કોંગ્રેસમાં જોડાઈ ગયા. ત્યારથી જ આ આંદોલન પૂર્ણાહુતિ તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું હતું, પણ તે પ્રમાણે પાટીદાર આંદોલનનો અંત આવ્યો. પાસ સમિતિના નેતા અલ્પેશ કથિરિયાને જેલમુક્ત કરવાની માંગણી સાથે દિનેશ પામણિયાએ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ત્યારબાદ હાર્દિક પટેલની હાજરીમાં ખોડલધામ સંસ્થાના સરદાર પટેલ ભવન ખાતે બેઠક થઈ, જેમાં મોટી સંખ્યામાં પાસના કાર્યકરો હાજર રહ્યા. જોકે બેઠક બાદ નરેશ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી, એક સમયે અનામત આંદોલન હતું પરંતુ હવે તેનું કોઈ અસ્તિત્વ નથી, જેના કારણે હવે પાટીદાર આંદોલન સમાપ્ત થઈ ચૂક્યું છે. અનામત આંદોલન હતું એક વખત, હવે એનું અત્યારે કોઈ એનું અસ્તિત્વ મને દેખાતું નથી. પણ હાર્દિકની વાત કરું તો એની સાથે સાથે બીજા લોકો ભાજપ પણ ગયા છે અને ભાજપ મૂકી પણ દીધું છે. એટલે એ પોતાની પર્સનલ મેટર છે, કઈ પક્ષમાં જવું ને ક્યાં જવું. જોકે અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ લઈને દિનેશ પામડિયા અને હાર્દિક પટેલના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો. દિનેશ પામડિયાએ અલ્પેશની મુક્તિ માટે સરકાર પર દબાણની વાત કરી, તો હાર્દિકે ન્યાયિક તપાસમાં કોઈ દખલગીરી ન કરવાનું કહ્યું હતું. અને અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ ટૂંક સમયમાં થશે અને પછી અનામત આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તમે અને હું બધા જાણીએ છીએ કે કોર્ટનો મામલો છે, કોર્ટમાં જજ ઉપર પ્રેશર તો તમે હું ન કરી શકીએ, પરંતુ સરકારને વાત કરીએ, સરકારને રજૂઆત કરીએ તો ચોક્કસ રીતે સરકારી વકીલ વાંધાઓ ન ઉપાડે અને નિર્દોષ યુવાન છે, રાતરોજ એવા કેસોમાં જ્યારે જેલમાં મોકલવામાં આવ્યા છે તો ચોક્કસપણે એની અંદર તપાસો થવી જોઈએ. આજે અમારા જેવા યુવાનોને જો જેલમાં મોકલીને દબાવવામાં આવશે તો આવનારા દિવસોમાં ગુજરાતમાં લડશે કોણ? પાટીદાર સમાજની બેઠકમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્ય લલિત કક્તરાએ રાજ્ય સરકાર પર 144ની કલમનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. છાસવારે 144ની કલમ હોય એમ તમે દેશદ્રોહની કલમનો ઉપયોગ કરો છો, શું તમારે ગુજરાતના યુવાધનને ક્રિમિનલ બનાવવા માંગો છો? મારો સીધો સવાલ છે કે તમે જયારે કોઈ પણ યુવાનને જેલમાં, એક નિર્દોષ યુવાનને 4-4, 6-6 મહિના 8-8 મહિના જેલમાં ગોંધી રાખો છો ત્યારે એની માનસિકતા કેટલી વિકૃત થાય છે અને એક એવો હાર્ડ ક્રિમિનલ લોકો સાથે રહે છે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર આંદોલન સમાપ્ત કરવાની જાહેરાતને લઈને સવાલ ઉઠાવ્યો. જુઓ શું કહ્યું નીતિન પટેલે. મહિનાઓ વીતી ગયા પછી એમણે આજે કોઈ કારણ વિના આંદોલન કોઈ જગ્યાએ કોઈ કક્ષાએ કોઈ પણ રીતનું ક્યાંય ચાલતું નથી એવા સંજોગોમાં આ જાહેરાત કરી અને એમણે એમ કીધું છે કે હવે અનામત આંદોલન પૂર્ણ થયેલું અમે જાહેર કરીએ છીએ. તો આ કેમ આજે જાહેર કરવું પડ્યું કે ગુજરાત સરકારે, ભારત સરકારે બંધારણ અને કાયદા પ્રમાણે જેટલું કરી શકાય બધું જ કરી દીધું છે, એટલે હવે કોઈ પણ જાતનો પ્રશ્ન ક્યાંય રહેતો નથી. એટલે ગુજરાતની જનતાના, પાટીદાર સમાજના અને સવર્ણોના, જ્ઞાતિઓના રીતે એમની નજરથી જોઈએ તો આંદોલન ક્યારનું પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપતા કહ્યું કે હાર્દિક પટેલે કોઈ આંદોલન સ્થગિત કરવાની વાત નથી કરી.
હાર્દિક પટેલે સ્થગિત કરવાની વાત નથી કરી. હાર્દિક પટેલે એવું કહ્યું છે કે આંદોલન ધીમું પડ્યું છે. સામાન્ય રીતે ચૂંટણીની સિઝન હતી એટલે લોકો ફ્રી ના હોય, પરંતુ જ્યાં સુધી પાસની જે માગણીઓ છે, પાટીદાર સમાજની માગણીઓ છે, એ સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહે છે. 2015 થી આક્રમક અંદાજમાં શરૂ થયેલું પાસના અનામત આંદોલનની સમાપ્તની જાહેરાત કરતા ઝી 24 કલાક કેટલાક સવાલ પૂછે છે. શું હાર્દિક પટેલના કહેવાથી પાટીદાર સમાજ માની જશે? આંદોલનમાં 14 લોકોનો ભોગ લેવાયો તેનું શું? આંદોલનના કારણે રાજ્યમાં નુકસાન થયું તેના માટે જવાબદાર કોણ? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. આ સાથે આગળ વાત કરીશું. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજસ્થાનની મુલાકાતે જશે. મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર કરવા માટે એક દિવસના રાજસ્થાનના પ્રવાસે જશે. મુખ્યમંત્રી જયપુરમાં ગુજરાતી સમાજના પ્રબુદ્ધ નાગરિક સાથે સંવાદ કરશે. ત્યારબાદ બપોરે જયપુર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ પણ યોજશે. આ અગાઉ મુખ્યમંત્રી મહારાષ્ટ્ર અને એમપીમાં પણ તેઓ પ્રચાર કરી ચૂક્યા છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજસ્થાન જશે. આજે ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાનના એક દિવસના પ્રવાસે જયપુરમાં ગુજરાતી સમાજના પ્રબુદ્ધ જે નાગરિકો છે તેમની સાથે સંવાદ કરશે. સાથે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું છે. જયપુરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજસ્થાન જવા રવાના થશે. મહત્વનું કે ચૂંટણી પ્રચાર માટે તેઓ રાજસ્થાન જશે. જયપુરમાં ગુજરાતી સમાજના નાગરિકો સાથે સંવાદ, ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપ કાર્યાલય ખાતે. તો મહત્વની બાબત તો એ છે કે આ પહેલા તેઓ એમપીમાં પણ ગયા હતા, ત્યાં પણ સભાને સંબોધિત કરી, મહારાષ્ટ્રમાં પણ ગયા, ત્યાં પણ સભાને સંબોધિત કરીને હવે તેઓ રાજસ્થાનમાં જશે અને ત્યાં તમામ જે લોકો છે તેમને સંબોધિત કરશે. પીએમ મોદીને ફરી એકવાર ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ 9 એપ્રિલે લાતુરમાં સભા સંબોધી હતી, તે મામલે ક્લીન ચીટ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ લાતુરમાં સભા દરમિયાન પહેલીવાર મતદાન કરનાર યુવાઓને અપીલ કરી હતી અને પુલવામાને ધ્યાનમાં રાખીને મતદાન કરવા અપીલ કરી. કોંગ્રેસે આ મામલે પ્રધાનમંત્રી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી, જોકે આ મામલે ચૂંટણી પંચે સ્થાનિક રિપોર્ટના આધારે ક્લીન ચીટ આપી છે. અમદાવાદની મેટ્રો કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સમન્સ ઇસ્યુ કર્યું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને પગલે રાહુલ ગાંધી સામે ફરિયાદ થઈ હતી. એક ભાષણમાં અમિત શાહને હત્યારા કહી આક્ષેપ લગાવવામાં આવ્યા હતા, જેના બાદ કોર્પોરેટરે કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટે સમગ્ર મામલે ફરિયાદ નોંધી હતી. રાહુલ ગાંધી પાર્લામેન્ટના મેમ્બર હોવાથી મેટ્રો કોર્ટ લોકસભાના સ્પીકરની સમન્સ બજાવણી કરવાના મેટ્રો કોર્ટને નિર્દેશ કર્યો છે. ગાંધીએ ભારતીય જનતા પાર્ટીની બદનક્ષી થાય અને બદનામી થાય એ પ્રકારના ઉચ્ચારણો કરેલા છે અને ગુનાનું કોગ્નિઝન્સ લીધું છે આજે. અને આગામી તારીખ 9/7 રોજ એમણે કોર્ટમાં હાજર રહેવું એ પ્રકારે ફરમાન કર્યું છે. વધુમાં તેઓ પાર્લામેન્ટના સભ્ય હોવાથી, પાર્લામેન્ટ મેમ્બર હોવાથી સ્પીકર થ્રુ આ કોર્ટના સમક્ષ એમને બજવણી થાય એ પ્રકારનો પણ આદેશ કર્યો. તો રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખવા માંગતા વેપારીઓ માટે સારા સમાચાર છે. મધરાતથી જ 24 કલાક દુકાન અને રેસ્ટોરન્ટ હવે ખુલ્લી રાખવાનો અમલ થઈ શકે છે. શ્રમ અને રોજગાર વિભાગે આ માટે શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં ખાસ સુધારો કર્યો છે અને વિધેયકને રાજ્યપાલે પણ આખરે મંજૂરી આપી છે, પરંતુ લોકસભાની ચૂંટણી હોવાથી કાયદાનો અમલ થઈ શક્યો નહોતો. જો કે આ અંગેનું જાહેરનામું બહાર પાડવા માટે રાજ્ય સરકારે ચૂંટણી પંચની મંજૂરી માંગી હતી અને આ ચૂંટણી પંચે આખરે મંજૂરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર દેશમાં આપણે પ્રથમ વખત ગુજરાતે એવો કાયદો પસાર કર્યો ઈઝ ઓફ ડુઈંગના કાર્યક્ષેત્ર હેઠળ કે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ હવે દુકાનદારો, વ્યવસાયકારો પોતાના વેપાર ધંધા 24 કલાક ચાલુ રાખી શકશે. એના ઉપર કોઈ કાયદાકીય નિયંત્રણ નહીં રહે. બીજા પણ આપણે જે સુધારા કર્યા હતા કે દર વર્ષે એમનું લાયસન્સ રિન્યૂ કરાવવું પડતું હતું, એને પણ આપણે મુક્તિ આપી અને ફક્ત એક જ વખત રજીસ્ટ્રેશન કરાવે એટલે દુકાનદારને કાયમ માટે એનો વેપાર ધંધો ચલાવવાની પરવાનગી મળી જતી હતી. રજીસ્ટ્રેશન ફી પણ
જે દર વર્ષે ભરવી પડતી હતી એમાં પણ આપણે સુધારો કર્યો અને એમાં પણ મુક્તિ આપી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું થોડા દિવસોમાં જાહેર થવા જઈ રહ્યું છે પરિણામ. 9 મે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી શિક્ષણ વિભાગની વેબસાઈટ www.agssceb.org પર પરિણામ જોઈ શકાશે. સાથે 10 વાગ્યા બાદ જિલ્લા કેન્દ્રમાં માર્કશીટનું વિતરણ કરવામાં આવશે અને ત્યાંથી માર્કશીટ્સ જે તે શાળાએ પહોંચશે. મહત્વની બાબત તો એ છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,47,302 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સાથે 10,302 જેટલા વિદ્યાર્થીઓ સાયન્સ સેમેસ્ટરમાં રીપીટ થયા હતા. નડિયાદનો એક સરકારી અધિકારી લાંચ લેતા રંગે હાથી ઝડપાઈ ગયો છે. એસીબીની ટીમે આરોપી જયદીપ કુમાર મકવાણાની 10,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. 35,000 રૂપિયાનું બિલ મંજૂર કરવા માટે 15,000 રૂપિયાની માંગણી કરી હતી અને રક્ષક કરીને આખરે 10,000ની લાંચ આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ ફરિયાદીએ સમગ્ર ઘટના એસીબીને જણાવી હતી. એસીબીએ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના કચેરીમાં છટકું ગોઠવીને આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો. 2019 ફેબ્રુઆરીનું બિલ 35,000 રૂપિયા થયું હતું, એ પાસ ના થયું એટલે અમારા ફરિયાદી જે અમારા અત્યારે આ કેસના આરોપી છે જયદીપ કુમાર હસમુભાઈ મકવાણા ઇન્ચાર્જ નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ 2 અને ક્લાસ 3 અધિકારી, તેમણે કહ્યું તમારે જો આ ચેક પાસ કરાવવો હોય તો 15,000 રૂપિયા આપવા પડશે. એટલે પહેલાં રજ્જ કરી અમારા ફરિયાદી એટલે છેલ્લે 10,000 રૂપિયામાં નક્કી કર્યું. આ ફરિયાદી લાંચના રૂપિયા આપવાના હતા એટલે અમારા ખેડા એસીબીનો સંપર્ક કર્યો એટલે ખેડા એસીબીના અમારા પોલીસ ઇન્સ્પેક્ટર છે MF ચૌધરી અને અમારા એકમના DYSP છે KB ચુડાસમા સાહેબ એના સીધા સુપરવિઝર આજે આખા છટકાનું આયોજન કરેલું. એમાં જયદીપ કુમાર હસમુભાઈ મકવાણા જે આરોપી છે એ ફરિયાદી પાસેથી 10,000 રૂપિયા લેતા રંગિયાત પકડાઈ ગયેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી અમે હાથ ધરેલ છે. આગળ વાત કરીશું. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં છીબા જોડી થઈ હતી. ધારાસભ્ય અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે બબાલ થઈ. લારી હટાવવા મુદ્દે ધારાસભ્ય શૈલેષ મહેતા ગુસ્સે થયા. લારી હટાવવા મુદ્દે આંદોલનની ધારાસભ્યએ ચીમકી આપી હતી, જોકે મ્યુનિસિપલ કમિશનરે કાયદા પ્રમાણે કરવાનું જણાવ્યું હતું. ભાજપ કોર્પોરેટરે દૂષિત પાણીનો મુદ્દો પણ ઉઠાવ્યો. પાણી ચોખ્ખું ન મળે તે માટે આંદોલનની ચીમકી આપી હતી. પાણીગેટ બહાર આયુર્વેદિક પાસે નારાયણ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં રહેલી દુકાનદારની પોતાની લારી હટાવવા માટેનો પ્રયત્ન કોઈ એક વ્યક્તિના કહેવાથી થતો હોય, જ્યારે તેના સ્થાનિક કોર્પોરેટર પણ કહેતા, તેના સ્થાનિક આગેવાનો કહેતા, એપાર્ટમેન્ટના રહીશો પણ કહેતા કે આ ખોટું થઈ રહ્યું છે, છતાં કમિશનર એની જીત પકડે, ત્યારે આજે અમારી પાસે ફરિયાદ આવી સ્થાનિક કોર્પોરેટરો દ્વારા અને ત્યાંના નાગરિકો દ્વારા અને લારીવાલા મારફત, ત્યારે અમારે આ ધ્યાન દોરવું પડ્યું. અને કમિશનર આટલી બધી જીત કેમ કરે છે, કારણ કે એમણે જ્યારે એવું જીતપૂર્વક કીધું સભામાં, ત્યારે અમારે કહેવું પડ્યું કે ગરીબ લારીવાલાને જો અન્યાય થશે તો ધારાસભ્ય તરીકે એના પ્રશ્ન લઈને આંદોલન કરવા પણ અમારી તૈયારી હશે. સભાઓમાં રજૂઆતો થતી હોય છે અને અમે એના જવાબો આપતા હોઈએ છીએ. આરોપ છે સ્પષ્ટ કે એમની જે લારી હટાવવાની વાત છે એ કમ્પાઉન્ડમાં પ્રાઇવેટ પ્રિમાઇસિસમાં છે, એના હટાવવાનો તમને ઇન્ટરેસ્ટ છે, રોડ પર બીજી નથી હટાવતા, એ વિષય ઉપર આપણે તપાસ કરીને જોઈ લઈશું. સાહેબ એમણે એવું કીધું છે કે જો બીજી વખત કમિશનર હટાવશે તો હું રસ્તા પર ઉતરીને આંદોલન કરીશ અને કમિશનર સાહેબને આ બાબતે ભોગવવું પડશે, એવું એમણે કીધું છે. એ રજૂઆતો થયા કરતી હોય છે અને કાયદા પ્રમાણે કાર્યવાહી પણ ચાલુ રહેતી હોય છે અને કાયદાની કાર્યવાહી ચાલુ રહેશે. જે વિવાદિત લારી હટી જશે ત્યાંથી હટાવવાના છો તમે? હટી ગઈ છે ઓલરેડી. હલ્લાબોલ કર્યું છે ત્યારે પીવાનું શુદ્ધ પાણી આપવાની માંગ સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો છે. મેયરના ચેમ્બર બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રો ઉચ્ચાર કરીને ભારે વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસે ઉનાળામાં શહેરીજનોના પીવાના પાણીની તકલીફ દૂર કરવા માંગ કરી છે. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે વડોદરામાં ઉનાળા સમયે 5 લાખ લોકોને જ પીવાનું પાણી મળી રહ્યું છે. દૂષિત પાણીનો મુદ્દો કોંગ્રેસ વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ ઉઠાવશે. વિરોધ જે પ્રજાનો છે, જે રીતે વડોદરા શહેરમાં છેલ્લા 3 મહિનાથી લોકોને પીવાનું પાણી નથી મળતું, જે પાણી મળે છે એ પીવાલાયક નથી હોતું, પીળું પાણી હોય છે. તંત્ર
નિંદ્રામાં સુઈ ગયું છે, માત્ર ઇલેક્શન આવે ત્યારે પ્રચારમાં નીકળે, પણ જ્યારે પ્રજાના હિતની વાત આવે, પ્રજાને જ્યારે પ્રાથમિક સુવિધા આપવાની વાત આવે અને પાણી જેવી વસ્તુ જે પ્રજાના આરોગ્ય સાથે સંકળાયેલું છે, તો એની સામે ગંદુ પાણી પીવડાવવાનું, આજે તમે જુઓ કે જે રીતે સફાઈની વાત કરી, આજે બાર બાર શંખ હોય અને તે પણ લીકે, એને લઈને જે ગંદુવાડો ભેગો થયો છે, તો જે કોન્ટ્રાક્ટરો છે, જે પૂજા કોન્ટ્રાક્ટર જેનું નામ આવ્યું છે, એને તાત્કાલિક બરતરફ કરીને જે એન્જિનિયરો આમાં જવાબદારીપૂર્વક કામગીરી કરી રહ્યા છે એને સસ્પેન્ડ કરવાની વાત છે. એ બાબતે આપણે, મેં આગળ પણ કહ્યું તેમ કે આપણે એની પૂરેપૂરી તપાસ કરીશું અને જે કંઈ પગલાં લેવાના હશે એ લઈશું, કારણ કે આ એક સેન્સિટિવ ઇસ્યુ છે અને આપના માધ્યમ દ્વારા પ્રજાજનોને હું મારા તરફથી મિચ્છામી દુક્કડમ કહેવા માગું છું. એમને જે કંઈ સફરિંગ થયું હોય આજ સુધી એને માટે હું મારા તરફથી પ્રજાજનોને કહું છું. જૂનાગઢ ચૂંટણીના વેરઝેરના કારણે યુવક ઉપર હુમલો થયો છે. ભાજપના કાર્યકરે પાસ કોંગ્રેસના કાર્યકર ઉપર હુમલો કર્યો છે. ચૂંટણીમાં કોંગ્રેસનું કામ કરતા ભાજપનો કાર્યકર ભડકી ગયો. માણાવદરમાં ભાજપના કાર્યાલય નીચે બનાવ બન્યું ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઈ છે. પાવડાનો હાથો કાઢી સીધો મારપીટ કરવા લાગ્યો અને ધમકી મારવા માંડ્યો કે હાથ પગ ભાંગી નાખીશ, જાનથી મારી નાખીશ, એટલો રખડતો ગમીને ભેગો થઈ જઈશ, મારી નાખીશ, મૂકીશ નહીં. ને આ બધું એને ચૂંટણીના હિસાબે તકલીફ હતી બધી. ચૂંટણીમાં હું કોંગ્રેસ કાર્યકર્તા હતો અને પાસનો કાર્યકર્તા હું, એ બધી એને થોડુંક પ્રોબ્લેમના હિસાબે મને મારી નાખવાની અને હાથ પગ ભાંગવાની ધમકી મારી. અત્યારે હાલમાં મને પગમાં મૂંડકા મારી અને હાથ પગ ભાંગી નાખવાની ધમકી મારીને ગયો છે. અત્યારે આ બનાવ ચૂંટણીના વેરઝેરનો કાંઈ નથી. આ લોકો હાર ભાળી ગયેલ હોય અવારનવાર ધામધમકીના પ્રયોગ કરે છે. આ ભરતભાઈએ અગાઉ પણ આ પિયુષભાઈને ફોનમાં ધમકી આપેલ કે ભાઈ તો દૂરમાં રહેવા દે, ફોટા પાડવાનું બંધ કર્યું અને કોંગ્રેસનો કાર્યકર તારે રહેવા નથી, આવી ગર્ભિત ધમકી પણ આપેલ હતી. તો રાજકોટમાં ક્રિકેટ રમતા બોલા ચાલી થવાની ઘટના સામે આવી છે. જિલ્લા ગાર્ડન નજીક ક્રિકેટ રમતા લોકોથી અન્ય લોકોને બોલ વાગી ગયો હતો, જેના બાદ 6-7 જેટલા શખ્સોએ 4 શખ્સો ઉપર છરી અને પાઇપથી હુમલો કર્યો. ઘટના બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલ તો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ ચારેય શહેરોના પોલીસ કમિશનર સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં સાયબર વિભાગને વધુ મજબૂત કરવા તેમજ ખાલી પડેલી પીઆઈની જગ્યાને ભરવા માટે ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચામાં ખાસ સાયબર સેલ નેટવર્કને મજબૂત કરવા તેમજ આધુનિક બનાવવા માટે ચર્ચા થઈ તેમજ ચારેય શહેરોમાં સંપર્ક વધુ સારી રીતે રહે તે માટે ચર્ચા કરવામાં આવી છે. સાથે જ ચારેય શહેરોની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા તેમજ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે પણ આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. ચાલુ વર્ષે ઉનાળામાં સૌ પ્રથમવાર કેસર કેરી માર્કેટમાં આવી ગઈ છે. તલાલા મેંગો માર્કેટ યાર્ડમાં એક વર્ષ પછી કેરીની હરાજી થતાં મેંગો યાર્ડ ફરીથી ધમધમતું થયું છે. માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે 11,000 કેરીના બોક્સની હરાજી કરવામાં આવી છે, તો સાથે કાચી કેસર કેરીના 10 કિલોના 300-600 રૂપિયા ભાવ રાખવામાં આવ્યો છે. વેપારીઓના કહેવા મુજબ આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું છે. ગત વર્ષની તુલનાએ 30% કેસર કેરીનું ઉત્પાદન ઓછું છે, જેના કારણે આ વર્ષે કેસર કેરી ખરીદવા લોકોને વધુ રૂપિયા ખર્ચ કરવા પડશે. કેસર કેરીનો વેપાર કરું છું, પણ આ વર્ષે કુદરતી હવામાનને કારણે કેસર કેરીનો પાક થોડો અબળો હોવાથી અત્યારે આવક બહુ ઓછી છે. અત્યારે આવક ઓછી હોવાને કારણે કેરી અત્યારે મોંઘી છે, પણ જેમ કેરીની આવક વધારે થશે એમ ભાવ ઘટશે. અને આજની તારીખે કેસર કેરી ઉનાની અંદર જે પાક થાય છે એ ચાલુ તલાલા કરતાં પણ વધારે બેસ્ટ એટલા માટે છે કે અત્યારે જે આંબા છે એ છેલ્લા 10 વર્ષથી છે અને એનો જે પાક અને એનો જે ફળ છે એ એટલું મીઠું આવે છે કે આપણે એકવાર ટેસ્ટ કર્યા પછી બીજી બધી કેસર કેરીને ભૂલી જઈએ છીએ.
અમદાવાદમાં ખેડૂતોને પડતી હાલાકીને લઈને ખેડૂત આગેવાન સાગર રબારીએ ખાસ નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે જિલ્લામાં ખેડૂતોને કેનાલમાં પાણી ન મળતા તેમના વાવેતર ઉપર અસર પડી રહી છે. છેલ્લા 5 વર્ષમાં અમદાવાદમાં સૌથી નબળું ઉનાળુ વાવેતર રહ્યું છે, જેને પગલે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. એમ છે, દર વર્ષે 40,000 હેક્ટરનું વાવેતર થતું હોય છે, જ્યારે કે ચાલુ વર્ષે 60% જ વાવેતર થયું છે. આ સાથે બ્રેકિંગ ન્યૂઝની વાત કરીશું. રાજ્યભરની કોર્ટના જજની બદલી કરવામાં આવી છે. નારાયણ સાંઈના કેસના જજની પણ બદલી થઈ છે. એડિશનલ સેશન્સ જજ પીએસ ગઢવીની બદલી કરવામાં આવી છે. સાંઈને સજા સંભળાવ્યાના બીજા દિવસે બદલી કરવામાં આવી છે. જજ ગઢવીની બદલી કચ્છ ભુજમાં હાલમાં કરી દેવામાં આવી છે. તો રાજ્યભરના કોર્ટના જજોની બદલી કરી દેવામાં આવી છે. નારાયણ સાંઈ કેસના જજની પણ બદલી કરવામાં આવી છે. તેજસ મોદી ફોનલાઈન ઉપર જોડાઈ ગયા છે. તેજસ, જાણવા માંગે છે રાજ્યભરના તમામ જે કોર્ટો આવેલી છે તેના જજની બદલી કરવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? ગઈકાલે મોડી રાત્રે સુરત સહિત સમગ્ર રાજ્યના 200 થી વધારે જજોની બદલી કરવામાં આવી છે. પ્રિન્સિપલ સિવિલ જજ છે, એડિશનલ સેશન જજ છે, આ પ્રકારના તમામ જજોની બદલી કરવામાં આવી છે. આ બદલીની અંદર પીએસ ગઢવી જે સુરતની એડિશનલ સેશન્સ કોર્ટના જજ છે, જેમને નારાયણ સાંઈ કેસનો ચુકાદો આપ્યો હતો. નારાયણ સાંઈને આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી, સાથે જ જે અન્ય આરોપી છે તેમને 10-10 વર્ષની સજા કરવામાં આવી હતી. આ કેસના જે મુખ્ય જજ હતા પીએસ ગઢવીની, તેમની પણ બદલી કરવામાં આવી છે. રાજ્યભરના જે જજો છે તેમને બદલી કરવાના આદેશની સાથે જ આ પીએસ ગઢવીની પણ બદલી કરવામાં આવી છે. મહત્વનું છે કે મંગળવારે તેમણે ચુકાદો આપ્યો હતો અને બુધવારે તેમની બદલી કરવામાં આવી છે. બદલી તેમની કચ્છ ભુજ ખાતે કરવામાં આવી છે. બિલકુલ તેજસ, રિપોર્ટ પર નજર આપતા રહેશો. આભાર સમગ્ર માહિતી માટે. આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. દેશ અને દુનિયાના મહત્વના સમાચારો માટે આપ ખાસ જોતા રહો Z24 કલાક.